જો જે ગુજરાતની ભાજપની સરકાર છેલ્લા 10-12 વર્ષથી જે રીતે પોતાની મનની ગણતરી પ્રમાણે વિધાનસભાનું સંચાલન ઉપર દબાણ કરી રહી છે, એમાં દાખલા તરીકે ગઈકાલે અમે 108ની નોટિસ દુષ્કાળ માટે, અમારો આગ્રહ હતો કે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર પીવાનું પાણી, મૂગા ઢોર એનો જે કંઈ ત્યાંથી હિજરત થઈ રહી છે એ બધું માનવતાના આધારે પણ ભાજપની સરકારે 108 એલાઉ ન થવા દીધી. માન્ય અધ્યક્ષની પોતાની મર્યાદા હોય, એમનો હુકમ અમને બધાને માન્ય હોય, જેથી કરીને અમે અમારી રીતે જે કંઈ લોક છે એ પ્રક્રિયા પ્રમાણે વિધાનસભામાં દેખાવો કરવા જોઈએ, એ દેખાવો કરીને છેવટે અમે વોકઆઉટ કરેલું. આજે પણ ગુજરાતમાં જે સ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે, સવિશેષ મહિલાઓ નાની 2.5 વર્ષની બાળકી કે 5 વર્ષની બાળકી ઉપર બળાત્કાર થાય, એને ગરૂ દબાવીને મારી નાખવામાં આવે, બેન જેના પર બળાત્કાર થયો હોય દવાખાનામાં દાખલ હોય તો સરકારી તંત્ર દવાખાનામાંથી ઘેર જવા માટે એની સ્થિતિ સારી ન હોય તો પણ તેને ધકેલી દે, ધોરા દિવસે વેપારીઓનું ખૂન થાય, ખુલ્લેઆમ ફાયરિંગ થાય, અને કે કાયદો ને વ્યવસ્થા બિહાર ને યુપી કરતાં પણ ગુજરાતની ખરાબ છે, માટે થઈને આજે અમારી મહિલા માનનીય સદસ્યશ્રીઓએ, ચંદ્રિકાબેન ને બાકીના બધાએ 0 ઓવરની નોટિસ આપી, અમારા ધારાસભ્યશ્રી પણ 0 ઓવરની નોટિસ આપી. એક પ્રણાલિકા પાડવા માટે અમે આગ્રહ કર્યો, જે પ્રણાલિકા ઘણા વર્ષોથી વિધાનસભાની છે, લોકસભાની છે, કે સ્પીકર ધારે તો આવા મુદ્દા એલાઉ કરી શકે. અમે આગ્રહ કર્યો, વિનંતી કરી, અમારા માન્ય પૂર્વ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહભાઈ ગોહિલે પણ એમને વિનંતી કરી કે પોતે અમને આપણે કહે છે કઈ વિનંતી હતી, પણ માન્ય અધ્યક્ષશ્રી ન માન્યા, જેથી કરીને અમે કીધું કે આવી ચર્ચામાં ભાગ લેવાનો કોઈ અર્થ નથી, જેથી અમે વોકઆઉટ કરીને કાયદો અને વ્યવસ્થા, બળાત્કાર, લૂંટ, ચોરી, ડકૈતી, બહેનોના મંગલસૂત્ર તોડવા રોજની પ્રક્રિયાના વિરોધમાં વોકઆઉટ કરીને આજે અમે બહાર નીકળ્યા છે. ગુજરાતી જનતા ભાજપને ઓળખે કે આ આપણા ચાવવાના અને બચાવવાના બતાવવાના કેવા જુદા છે, એના દાખલા માટે અમે 0 ઓવર માટે આગ્રહ રાખેલો. મને શક્તિસિંહભાઈ આપણને જે સ્પીકર પાસે ક્લેરિફિકેશનની વાત કરેલી એ મુદ્દા અંગે આપણે જણાવશે.